ચાલો મિત્રો, હવે આપણે આગળ ચાલીએ. એસ્ટરીકરણ. ગઈકાલે આપણે છે ને તે આલ્કોહોલના ફિનોલના એસિડિક નેચર, એટલે કે એસિડિકતા કોની વધારે, ફિનોલની વધારે કોના કરતાં, આલ્કોહોલ કે પાણી કરતાં વધારે, તો તેની વાત આપણે ગઈકાલે કરેલી. બેસ્ટ બે વિડીયોની અંદર આપણે એ જોયું, ગઈકાલના વિડીયોની અંદર. હવે એના પછીનો વેરી નેક્સ્ટ ટોપિક છે ને તે કયો છે, તો કે એસ્ટરીકરણ છે. એસ્ટરીકરણ એટલે શું, તો કે એસ્ટર બનાવવું. હવે એસ્ટર બને કોનાથી, તો કે આલ્કોહોલ અને એસિડ વચ્ચેની પ્રક્રિયાથી બને. આલ્કોહોલ અને એસિડ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર બને. આલ્કોહોલ અહીંયા હાથે ફિનોલ બી લખતો જ જાઉં. ફિનોલ કે આલ્કોહોલ અને એનહાઇડ્રાઇડ વચ્ચેની પ્રક્રિયાથી, બને. ફિનોલ લઈ લો અથવા આલ્કોહોલ લઈ લો, અને એસિડ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બને. હવે આપણને સમજણી પડી રહી કે સારું આપવું છે. એસિડ આવે તો ખબર પડે આપણને કે એમાં સી ડબલ એચ ક્રિયાશીલ સમૂહ હશે, એને એસિડ કહેવાય. એનહાઇડ્રાઇડ કોને કહેવાય? એનહાઇડ્રાઇડ એટલે 11મા ધોરણમાં ભણી ગયેલા છે આપણે, આ એનહાઇડ્રાઇડ કહેવાય. આર બંને સાઈડે લાગેલા હોય તો આર બી લાગેલા હોય ને એચ બી લાગેલા હોય. આર બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, અને એચ બી લાગેલો હોય, હાઇડ્રોજન બી લાગી શકે. એસિડ ક્લોરાઇડ કોને કહેવાય? તો કે એસિડ ક્લોરાઇડ એટલે આર સી ડબલ બોન્ડ ઓ અને પછી સી, આર સી ઓ સી, એમાં બી આર બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, એસિડ ક્લોરાઇડ કહેવાય. તો આ એસ્ટરીકરણ એટલે શું? તો કે એસ્ટર બનાવવું. શું બનાવવું? એસ્ટર બનાવવું. આપણે એસ્ટર બનાવવાના છે, બનાવવું. તો એસ્ટર બનાવવા માટે આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરી શકો, આલ્કોહોલની એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી શકો, આલ્કોહોલની એસિડ ક્લોરાઇડ સાથે. એ જ રીતના ફિનોલની એસિડ સાથે પ્રક્રિયા કરે, ફિનોલની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી શકો. એટલે અહીંયા તમે આલ્કોહોલ બી લઈ શકો, ફિનોલ બી લઈ શકો. અહીંયા આલ્કોહોલ ફિનોલ, અહીંયા આલ્કોહોલ ફિનોલ લઈ શકો. અગત્યની વાત શું છે? તો કે આ પદાર્થો ખાસ સમજવાના છે. હવે જો ધારો કે આર બરાબર મેં સી એચ થ્રી મૂકી દઉં, તો સી ડબલ બોન્ડ ઓ, પછી ઓ, પછી ઓ અને પછી સી એચ થ્રી, તો આને કહેવાશે એસિડિક એનહાઇડ્રાઇડ. આપણે એસિડિક એનહાઇડ્રાઇડ 11મા ધોરણમાં આપણે ભણી ગયેલા છે, હાઇડ્રાઇડ. અથવા એને આઈયુપીએસસી નામ આપવું હોય તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, આ બધા સૂત્ર જે ખરા ને તે લખતા રહેજો, અને એ તૈયાર કરવા જ પડ્યા છે. એને એસિડ અને આર બરાબર, આ જો લઈ લઉં ધારો કે અહીંયા આર આ એસિડ ક્લોરાઇડ છે, એના બરાબર જો સી એચ થ્રી લઈ લઉં, સી એચ થ્રી સી ઓ સી એલ, તો એને કહેવાશે એસિટાઇલ ક્લોરાઇડ. આ બી આપણે 11મા ધોરણમાં જોઈ ગયેલા છે, એસિટાઇલ ક્લોરાઇડ. અથવા આઈયુપીએસસી નામ તમને જોયું હોય, જોઈતું હોય તો ઇથેનોઇલ ક્લોરાઇડ. શું કહેવાશે? ઇથેનોઇલ ક્લોરાઇડ. એકચ્યુઅલી નામ જ ખબર પડવા જોઈએ ખાસ કરીને, તો તેની આપણને સમજવા પડી ગઈ તો આપણે કોઈ કંઈ કરી નહીં શકીએ. આ આપણને અંદાજો હોવો જોઈએ તો આપણે એસ્ટર બનાવી શકીએ. એટલે એસ્ટર બનાવવા માટે એસ્ટરીકરણ એટલે એસ્ટર બનાવવું. પણ બને એમાંથી, તો કે આલ્કોહોલ અને એસિડ અથવા ફિનોલ ને એસિડ, આલ્કોહોલ અને એનહાઇડ્રેટ, ફિનોલ ને એનહાઇડ્રેટ, આલ્કોહોલ ને એસિડ ક્લોરાઇડ, ફિનોલ. તો એમાં એસિડ તો આપણને સમજવું પડી જાય, પણ એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ ની ખ્યાલ આવે તો તે તમે અહીંયા અમે તમને સમજાવી દીધું. હવે ધારો કે આપણે એસ્ટર બનાવીએ, તો એસ્ટર બનાવવા માટે આ લખી લેજો ખાસ કરીને, એસ્ટર બનાવવા માટે નામ પણ લખજો ખાસ કરીને. હવે એસ્ટર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઉપયોગમાં શું લઈએ, તો કે બની શકે તમારે ચોપડીની અંદર બે બે રીતે પ્રક્રિયા આપેલી છે. હું આર નથી લખતો, આર બરાબર કોઈ ક્રિયાશીલ સમૂહ લખીને જ સમજાવે છે. એટલે અંદર ચોપડીમાં આર લખેલું છે, પણ તમારે બી એ રીતના સમજવાનું. જેમ કે આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરો, તો તમારી ચોપડીની અંદર આર ઓ એચ લખેલું હશે. મારે આર ઓ એચ નથી લખવું, મેં લખી દેમ ધારો કે સી એચ થ્રી અને પછી લખી દેમ ઓ એચ, એટલે આર ઓ એચ હતી આલ્કોહોલ. અને એસિડ વધતા હું લખી દેમ, તો કે સી એચ થ્રી, આર બરાબર સી એચ થ્રી અને સી ડબલ ઓ એચ, આ એસિડ લખી દીધું. હવે આ પ્રક્રિયા જે ખરી તે સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરવામાં આવે.
એરો ઉપર તમને એચ પ્લસ લખેલું હશે, પણ એકચ્યુઅલી એ પ્રક્રિયા કરવામાં આવે કોની હાજરીમાં, તો કે સાંદ્રા એક્યુએસ ઉપરની હાજરીમાં. હવે શું થાય કે તમે આ બે વસ્તુ જે કરી રિવર્સિબલ પ્રક્રિયા છે, એટલે ડબલ બાજુ કદાચ એરો મારેલો છે તમને એસ્ટરીકરણની પ્રક્રિયા, શું થાય તો કે ભાઈ આમાંથી ઓ એચ કાઢ નાખો અથવા એચ આમાંથી કાઢો આમાંથી ઓ એચ કાઢો, તો શું બચે તો કે સી એચ થ્રી, પછી તો કે ઓ, પછી સીઓ, ને પછી પાછું શું આવે તો કે સી એચ. હવે એસ્ટરનો ક્રિયાશીલ સમૂહ આવે તો કે સી ડબલ ઓ આર. આ બહુ ખાસ અગત્યનું. એસ્ટર કોને કહેવાય? એસ્ટર તો કે સી ડબલ ઓ આર. તો આ આગળ લીધેલી પણ લીધા બી આર જ હોવાનો, અને પાછળ લીધી પણ લીધા બી આર જ હોવાનો. તો હવે તમે જોઈ શકો છો તો કે આ સી ડબલ ઓ આટલે બી આર આટલે બી આર, એટલે એને એસ્ટર, એ એસ્ટર બની ગયો. મિથાઇલ એસિટેટ પણ કહેવાય, મિથાઇલ શું કહેવાશે? એસિટેટ. એસિટેટ પણ કહેવાય, એસિટેટ. અને કદાચ આઈયુપીએસી નામ જોઈતું હોય તો મિથાઇલ ઇથેનોએટ પણ કહેવાય, મિથાઇલ ઇથેનોએટ, ઇથેનોએટ પણ કહેવાય આઈયુપીએસી જોઈતું હોય તો. આવું તમે નામ કરો. હવે અહીંયા તમારે શું ચેન્જ કરો કે તમે તમારી મેળે બધી વસ્તુ ચેન્જ કરી શકો. આની આ સીએ થ્રીની જગ્યાએ સીએ થ્રી લઈ લો, સીએ થ્રી સી એચ ટુ લઈ લો, અહીંયા બી સીએ થ્રીની જગ્યાએ સીએ થ્રી સી એચ ટુ સી એચ ટુ, બે ત્રણ કાર્બન વાળો કોઈ એસિડ લઈ લો, પ્રક્રિયા કરો, એસ્ટર બને. શું બને? છૂટું શું બને? તો કે પાણીનો આ એસ્ટર બને. તો પહેલી આલ્કોહોલ અને એસિડ સાથે. હવે હું એક રિએક્શન ધારો કે અહીંયા લખી દેવું કે ભાઈ મેં ફિનોલ લઈ લીધો ઓ એચ, અને એની પ્રક્રિયા મેં એસિડ સાથે કરતો છું સી એ થ્રી સી ડબલ ઓ એચ. તો કંઈ વાંધો નહીં, સીધું હું કરવાનું આમાંથી ઓ એચ ને આમાંથી એચ, બરાબર. આ પ્રક્રિયા કરશો એચ પ્લસની હાજરીમાં તો બેન્ઝિનના માથા ઉપર મને શું મળે? ઓ સીઓ સી એચ થ્રી, ઓ સીઓ સી એચ થ્રી મળી જશે, વત્તા શું મળે? તો કે એચ ટુ. તો આ રીતના બી તમે પ્રક્રિયા કરી, એટલે આલ્કોહોલ બી લઈ શકો અને ફિનોલ બી લઈ શકો. ઓકે, એના પછી એના પછીની પ્રક્રિયા છે આલ્કોહોલ અને એનહાઇડ્રાઇડ સાથેની. તો કે આલ્કોહોલ અને એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા નંબર બે, તો કે આલ્કોહોલ લઈ લઈએ આપણે, ધારો કે આ આલ્કોહોલ લઈ લીધો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ, આ આલ્કોહોલ તમે લઈ લીધો નંબર બેની વાત કરવાની, બરાબર. આલ્કો એનહાઇડ્રાઇડ, એનહાઇડ્રાઇડ તરીકે મેં તમને જે સમજાયેલું હતું તે જ લઈ લો. આ એનહાઇડ્રાઇડ એસિડિક એનહાઇડ્રાઇડ કહેવાય એને. તમારી ચોપડીની અંદર એને આવી રીતના લખેલું છે સી એચ થ્રી સી ઓ ટ્વાઇસ ઓ, ખુદ થાય વિચારવું હોય તો વિચારી લો. સી એચ થ્રી આ સી એચ થ્રી, પછી સી ઓ આ એવું સી ઓ, એવું સી એચ થ્રી સી ઓ, બે ટાઈમ, બે ટાઈમ થઈ ગયું અને વચ્ચેનો ઓક્સિજન તે પણ એસિડિક એનહાઇડ્રાઇડ કહેવાય. વારંવાર હું નામ લખ્યા કરું એટલે તમારે મારા કરતાં વધારે વાર લખવું પડે તો જ તમને આવડી રહે. એસિડિક એનહાઇડ્રાઇડ કહેવાય અથવા એને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. શું મળે? તો કે એસ્ટર મળે. આ પ્રક્રિયા બી રિવર્સિબલ, એટલે એરો મારેલો હશે, એચ પ્લસ કરેલું હશે અને રિવર્સિબલ પ્રક્રિયા હશે. હવે આનાથી શું થાય? તો કે ભાઈ આની અંદરનો એચ, બરાબર ધ્યાન આપજો, આની અંદરનો એચ અને અહીંયા એ એચ જે ખરો તેને મેં ચીટકાડી દેવાનો અહીંયા, એટલે આ બનવાનું શું? તો કે એસિડિક એસિડ, એટલે બાય પ્રોડક્ટ તમને અહીંયા મળેલી હશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ, એટલે કે એસિડ મળેલું. તો રહી શું ગયું? તો કે રહી ગયું જોજો સી એચ થ્રી સી એચ ટુ, ધ્યાન આપજો સી એચ થ્રી સી એચ ટુ, પછી ઓ ઓ, પછી ડાયરેક્ટ આવ્યા સી ઓ સી ઓ, અને પછી આવ્યા સી એચ થ્રી, આ બી એસ્ટર બની ગયું. તો તમે આ રીતના પણ એસ્ટર બનાવી શકો અને એસિડિક એસિડ એની અંદરથી છૂટો પડે. અહીંયા પણ સાંદ્રા એક્યુએસ ઉપરની હાજરીમાં જ પ્રક્રિયા થતી હોય અને એસ્ટર તમે બનાવી શકો. જે ટાઈપનો ઇથાઇલ એસિટેટ કહેવાય એને, ઇથાઇલ એસિટેટ શું કહેવાશે? અથવા આઈયુપીએસી નામ જોઈતું હોય તો આટલો સી ડબલ ઓ કહેવાય, એટલે ઇથેનોઇડ, એટલે ઇથાઇલ ઇથેનોઇડ બી તમે એને કહી શકો. તો એ તમારું નામકરણ થઈ ગયું. હવે ફિનોલ બી લઈ શકો તમે, તો એ ફિનોલ વાળું એક એક્ઝામ્પલ નીચે આપેલું છે એટલે એ હું કદાચ તમને સાથે જ કરાવી દે. કે ફિનોલ વાળું એક્ઝામ્પલ એટલા માટે આપેલું છે કે તમને એક પદાર્થ આપ્યો છે સી ડબલ ઓ એચ અને અહીંયા આપ્યું છે ઓ એચ, અને છે ને સેલિસિલિક એસિડ કહેવાય, સિલિક એસિડ કહેવાય, બરાબર. એની પ્રક્રિયા કરેલી છે આની સાથે સી એચ થ્રી સી ડબલ વોટ ઓ ઓ સી ડબલ વોટ ઓ અને સી એચ થ્રી, એટલે કે એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરેલી છે. જવાબ તમને મળેલો છે અહીંયા એચ પ્લસની હાજરીમાં, અને એક જવાબ મળેલો છે તો કે અહીંયા સી ડબલ એચ પ્રક્રિયા નથી કરવાના. ફિનોલ, ફિનોલનો ક્રિયાશીલ સમૂહ ઓ એચ કહેવાય, તો ઓ એચ અને આની વચ્ચે જ પ્રક્રિયા, ઓ એચ અને આની વચ્ચે પ્રક્રિયા થાય.
આલ્કોહોલ ના હોય જણાની વચ્ચે, તો ફિનોલ ના હોય જણાની વચ્ચે પ્રક્રિયા થાય. તો એનો એચ જે કરો કે મેં તમને બતાવ્યું એ રીતના કે એનો એચ મેં અહીંયા ચિપકાવી દઉં, આટલું બની જશે સી એ થ્રી સી ડબલ એચ. એટલે તો કે તમને શું મળશે, તો કે બાય પ્રોડક્ટ તમને મળી જવાની સી એ થ્રી સી ડબલ ઓ એચ. ઓકે, આ મળી જશે. હવે રહી હું ગયું તો કે અહીંથી તો એચ ગયો, તે તો આની સાથે જોઈન થઈ ગયો, તો અહીંયા રહ્યો ઓ, તો ઓ રહેવાનો. ઓકે, અને ઓ રહ્યો સાથે હું જોડવાના સી ઓ સી એચ થ્રી, એટલે સી ઓ સી એચ થ્રી. આ એસ્પિરિન કહેવાય. શું કહેવાશે? એસ્પિરિન. કદાચ તમે નામ સાંભળ્યું હોય, વેદનાહર ઔષધો તરીકે એનો ઉપયોગ કરવામાં આવે, વેદનાહર ઔષધો તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. એને એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહેવાય. એસિટાઇલ ટાઇલ સેલિસિલિક એસિડ પણ કહેવાય. નામ લખેલા છે, તમે જોઈ શકો. તો આ એક ઉદાહરણ તમને અંદર આપેલું છે. આ પદાર્થ જે ખરો એસ્પિરિન એક પ્રકારની દવા છે, જે વેદનાહર ઔષધો, વેદના થતી હોય, દુખાવો થતો હોય તો આપણે એનો ઉપયોગ કરતા હોય, તો એ વેદનાહર ઔષધો તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે. અને હવે એક લાસ્ટ પ્રકારની પ્રક્રિયા રહી ગઈ, તે જરાક જોઈએ. એ કઈ પ્રક્રિયા રહી ગઈ તે જોઈ લેજો. તો કે એક પ્રક્રિયા છે આલ્કોહોલ અને એસિડ ક્લોરાઇડ. કારણ કે આલ્કોહોલ એટલે મેં ધારો કે આ લઈ લઉં સી એચ થ્રી સી એચ ટુ અને પછી ઓ એચ વત્તા એસિડ ક્લોરાઇડ. એટલે તો મેં તમને બતાવ્યું આર સી ઓ સી એલ, આરની જગ્યાએ લઈ લઉં સી એચ થ્રી સી ઓ સી એલ. આ લઈ લઉં. આ પ્રક્રિયા છે ને પિરિડિન દીપકની હાજરીમાં. પિરિડિન એક પ્રકારનો બેઝ છે. પિરિડિન એક પ્રકારનો શું છે? બેઝ છે. આની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે. અને પ્રક્રિયા કરીએ તો અહીંથી એચ અને અહીંથી સી એલ માઇનસ શું થઈ જશે? એચ સી એલ. અને રહી ગયું તે લખી દેવાનું સી એચ થ્રી સી એચ ટુ, પછી તે ઓ, પછી સી ઓ, અને પછી હું આવે સી એચ થ્રી. વધતા તમે એચ સી એલ અહીંયા લખી શકો, તો અહીંયા નહીં લખવાનું. આ તમારું એક્સ્ટ્રા બને પિરિડિનની હાજરીમાં. તો પિરિડિનની હાજરીમાં તમે એસ્ટર બનાવી શકો. અહીંયા તમે આલ્કોહોલની જગ્યાએ ફિનોલ બી લઈ શકો, તમારી મરજી. મેં લખી દીધેલું છે ફિનોલ બી લઈ શકું. ફિનોલ સાથેની પ્રક્રિયા તમારે ઘરે કરવાની. આલ્કોહોલ સાથેની પ્રક્રિયા મેં તમને કરી બતાવી. ફિનોલ સાથે તમારે ઘરે પ્રક્રિયા કરીને જે જે પદાર્થ બનતો હોય તે પદાર્થ મેળવવાનો અને એના નામ પણ જે ખરા લખવાના. ઓકે.